गुड मॉर्निंग स्टूडेंट्स। चलो हम आज स्टैंडर्ड 7 गुजराती में पढ़ेंगे। फर्स्ट चैप्टर है हमारा चबूतरों। यहाँ पर बच्चों चबूतरों का पिक्चर है। यहाँ पर देखो ये चबूतरा मतलब के जो पंखियों के लिए सोसाइटीज में, गांव में, ओके, चौराहे पर बनाया जाता है ना, कि जिसमें छत होती है, ओके। यहाँ पर और यहाँ पर पानी के लिए ढीप, इस ढीप बोलते हैं, ओके, टांगा गया है, ओके। फिर यहाँ पर गांव के चौराहे पर एक ऐसे जगह रहती है जहाँ पर पंखियों के लिए चरण डालते हैं ना। चरण मतलब के दाना, गुजराती में इसे चरण कहेंगे, ओके। तो आने की भाई चबूतरो, आ चबूतरा नो पिक्चर छे। देखो यहाँ पर है पंखी आकाश में उड़ रहे हैं, घर है, ओके। यहाँ पर प्राणी है, कुत्तू, बकरी, गाय है ना, तो इसे कहेंगे चबूतरों। नाउ हम क्वेश्चन आंसर करेंगे, थोड़ा ज़्यादा समझ में आएगा आपको, ओके। आपको ये क्वेश्चन आंसर आपकी नोटबुक में राइट करना है। चलो मैं बोलती जाती हूँ, आपको लिखना है, ओके। नीचे पहला चित्र आधारित नीचे ना प्रश्न उत्तर लखो। चबूतरों को ना माटे बांधवामां आव्यो छे, तो चबूतरों पंखीओ माटे, कोना माटे, पंखियों माटे। तमारे बधाए आखा आंसर लखवाना छे। लखो जो है तो चबूतरो पंखियों माटे बांधवामां आव्यो छे। अगर आपके पास बच्चों चबूतरामां सेकंड क्वेश्चन, चबूतरामां शुं राखवामां आवे छे, चबूतरामां चण एटले के दाणा, शुं राखवामां आवे छे, दाणा। चबूतरा पर छत शा माटे बांधवामां आवे छे? चबूतरामां छत पंखियों ने उनाळा ने चौमासा दरमियान रक्षण मळी रहे तेना माटे बांधवामां आवे छे। चबूतरा पर पंखी ने पाणी पीवा माटे शी व्यवस्था छे? तो पंखी ने पाणी पीवा माटे झूर, आ छे चबूतरो, अने आ ने कहेवाય ડીપ, બરાબર। તો चबूतरा ने पाणी पीवा माटे ડીપ, पंखी ने पानी पीवा माटे चबूतरे पानी नी ढीप लटकावी छे। निसरणी ने शुं उपयोग थतो हशे? निसरणी, निसरणी मतलब के जो आ छे, आ छे, ओके, आने निसरणी कहेवाय। तो एने शुं उपयोग थाय? तो निसरणी ए उपयोग पंखीओ ने चबूतरामां दाणा कि चण नाखवा माटे करता हशे। ચિત્રમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? તો ચિત્રમાં કૂતરું છે, બિલાડી છે, સોરી બિલાડી નથી, બરાબર ને, અહીંયા કૂતરું છે, કૂતરું છે, બકરી છે, ગાય છે, અને માણસ પણ છે, બરાબર ને। તો આ પ્રશ્ન ઉત્તર તમારે, ચલો આ રીતે તમારી પાસે નોટબુકમાં લખવાનું છે, ગુજરાતીની નોટબુકમાં। અને જો આ રીતે તમારી પાસે એક સ્વાધ્યાય પણ છે, બરાબર છે, આ તમારી સ્વાધ્યાય છે એક્સ્ટ્રા વર્ગની, તો એમાં પણ આ પ્રશ્નના ઉત્તર આપેલા છે। પાઠ પહેલો ચિત્રપાઠ છે ચબૂતરો, તો એના આધારે પ્રશ્નના ઉત્તર જો અત્યારે મેં ફરીથી પાછી એક વખત કરાવી દઉં છું, તમારે એનામાં બી લખી લેવાના છે, આ બુક્સમાં પણ લખી લેવાના છે। મતલબ કે બચ્ચો એસ બુક્સમાં બી આપકો કમ્પ્લીટ કરના હૈ, નોટબુક પે તો લિખના હૈ, બટ યહાં પર ભી થોડા લિખના હૈ। નીચે આપેલા ચિત્રને આધારે પ્રશ્ન ઉત્તર લખો। પહેલું, ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો છે? તો ચબૂતરો પંખીઓ માટે બાંધવામાં આવ્યો હશે। ચબૂતરામાં શું રાખવામાં આવે છે? ચબૂતરામાં ચણ એટલે કે ચણ રાખવામાં આવે છે, ચણ એટલે કે દાણા, બરાબર। ચબૂતરા પર છત શા માટે હોય છે? ઉનાળા અને ચોમાસામાં પંખીઓને રક્ષણ મળે એ માટે ચબૂતરા પર છત હોય છે। પંખીને પાણી પીવા શી વ્યવસ્થા છે? પંખીને પાણી પીવા માટે
ચબુતરે પાણીની ઢીપ લટકાવી છે. શું લટકાવી છે? ચબુતરે પાણીની ઢીપ લટકાવી છે. નિસરણીનો ઉપયોગ શું થતો હશે? તો નિસરણીનો ઉપયોગ લોકો દ્વારા પંખીઓની ચબુતરામાં દાણા રાખવા માટે થતો હશે. ચિત્રમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? તો ચિત્રમાં ગાય, બકરી, કૂતરું અને માણસ જોવા મળે છે. હવે આપણે પ્રશ્ન નંબર બી, ચબુતરા વિશે 5 વાક્ય લખો. તો રાઇટર 5 સેન્ટેન્સ ઓન ચબુતરા. ઓકે, ચબુતરા વિશે, ચબુતરા વિશે 5 વાક્ય લખવાનું છે. ચબુતરા વિશે 5 વાક્ય લખો. चलो मैं बोलती हूँ, आपको थोड़ा लाइट दिखाई देगा, बट यहाँ पर देखो मैंने कोशिश की है आपको अच्छे से दिखाई दे. ओके, चलो. हमारा गाँव में एक चौक बच्चे एक चबूतरो छे. बच्चों, गाँव होता है ना, उसके पादर मतलब चौक में एक चबूतरा रहता है. ओके, ते खूब ऊंचो छे, बहुत ही ऊंचाई पे है. ओके, ऐसे તેમાં લોકો ચણ નાખે છે. સવાર સાંજ પંખીઓ ત્યાં ચણવા આવે છે. ચબુતરે લટકતી ઠીપમાંથી પંખીઓ પાણી પીવે છે. ફરીથી લખના હોય તો લખો, અમારા ગામમાં ચોક વચ્ચે એક ચબુતરો છે. થોડા લાઈટ દેખાઈ દે રહા હૈ, મેને પેન્સિલ સે લખા હૈ ના, ઇસીલિયે. અમારા ગામમાં એક ચોક વચ્ચે એક ચબુતરો છે. તે ખૂબ ઊંચો છે, તેમાં લોકો ચણ નાખે છે. સવાર સાંજ પંખીઓ ત્યાં ચણવા આવે છે. ચબુતરે લટકતી ઠીપમાંથી પંખીઓ પાણી પીવે છે. આપકો એક્સ્ટ્રા કુછ લિખના હૈ ચબુતરો વિશે તો લિખ સકતે હો આપ. ઓકે, ચલો. અભી યે નીચે આપેલું ચિત્ર જોઈ તેના વિશે લખો. યે પિક્ચર હૈ, સેમ યહી પિક્ચર્સ. इसमें भी है, देखो सेम वैसे ही है, थोड़ा डिफरेंट होगा बट ऐसे ही है. ओके, नाउ इसके बारे में हमें सेंटेंस लिखना है. तो पहला देखो, ये सेंटेंस क्या होगा कि आ एक गामडानी सवारू सुंदर दृश्य छे. जब गांव में मॉर्निंग होती है तो सारे लोग अपने अपने काम पे चल पड़ते हैं ना, तो उस टाइम का ये पिक्चर है. आपको फर्स्ट सेंटेंस लिखना है तो लिखिए, आ एक, मैं बोलती हूँ आप लिखिए, आ एक गामडानी सवारनू एक सुंदर दृश्य छे. सूरज बे टेकरीओ वच्चे थी उगी रह्यो. એક સ્ત્રી વાસણ માંજે છે. જો અહીંયા એક સ્ત્રી વાસણ માંજે છે. બે સ્ત્રીઓ પનિહારીઓ પાણી ભરીને જઈ રહી છે. ખેડૂતો ખેતરમાં જઈ રહ્યા છે, ખેતર તરફ જઈ રહ્યા છે. એક ચબુતરો છે, તેમાં પંખીઓ પાણી પીવા માટે આવી રહ્યા છે. લટકે છે ને કુંડુ, એક પંખી ઉડતું ઉડતું ચબુતરા પર જાય છે. મોચી રસ્તાની વચ્ચે રસ્તાની બાજુમાં બેઠો છે, એની પાસે એક ગરાક પણ ઊભો છે. તો ઇસ તરહ સે આપકો યે સેન્ટેન્સ રાઇટ કરના હૈ. ઓકે, ચલો યહાં પર હૈ દેખો. અબ દિખાઈ દે રહા હૈ બચ્ચો? ઓકે, આ એક ગામડાની સવારનું એક સુંદર દ્રશ્ય છે. સૂરજ બે ટેકરીઓ વચ્ચેથી ઉગી રહ્યો છે. એક સ્ત્રી વાસણ માંજે છે, બે પનેરો પાણી ભરીને જઈ રહી છે. ખેડૂતો ખેતર તરફ જાય છે. એક ચબુતરો છે, તેમાં પંખીઓ પાણી પીવા પાણીનું એક પીવાનું એક કુંડું લટકે છે. એક પંખી ઉડતું ઉડતું ચબુતરા પાસે જાય છે. મોચી રસ્તાની બાજુમાં બેઠું છે, એની પાસે એક ગ્રાહક છે. બરાબર છે. હવે જો સદીપોથીમાં આ રીતે એક
પ્રવૃત્તિ આપેલ છે એક્ટિવિટીઝ છે નીચે દરેક ચિત્ર વિશે બે ત્રણ વાક્ય લખો યહાં પર પિક્ચર હૈ ઓકે તો ઇનકે બારે મેં હમે દો સે તીન સેન્ટેન્સ રાઇટ કરના હૈ ઓકે ચલો યહાં પર ફર્સ્ટ દેખો આ ચિત્ર નદી કિનારા છે દેખાઈ દે રહા હૈ આપકો ઓકે પિક્ચર દેખો યે પિક્ચર આ ચિત્ર નદી કિનારાનું છે નદીમાં નાવડી તરી રહી છે નદી કિનારે એક બાળક બેસી બેઠો છે હે તો આ રીતે તમારે इस तरह से आपको सेंटेंस राइट करता है फिर सेकंड सेंटेंस भी देखो ये आ मोची छे मोची पगरखा सीवी रहियो छे और आप लिख सकते हो कि आ कड़ियो छे कड़ियो दीवार चढ़ी रहियो छे अच्छी आ स्त्री वासण मांजी रही छे पर तेनो पानी माटे नु डोल भराई गया छता पानी नीचे आवे छे नथी आवतुं आप इस तरह से आपकी मनपसंद सेंटेंस लिख सकते हो ओके दो तीन सेंटेंस लिखना है ओके तो एक्टिविटीज आप अपने आप करिए ओके बाय बाय सी यू अगेन